નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે નવા હોવ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો, જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તે તમે મિસ નહીં કરી શકો. આજે આપણે વાત કરવાની છે મુખ્ય સેવિકા માટેની ટેસ્ટ નંબર 12. અત્યાર સુધી આપણે મુખ્ય સેવિકા માટેની ટેસ્ટ નંબર 11, એટલે કે ટોટલ 11 ટેસ્ટ જોઈ ગયા છે. જો તે તમે હજુ સુધી ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ત્યાં જઈને 11-11 ટેસ્ટ જોઈ શકો છો, જે તમને આવનારી એક્ઝામ માટે, આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા જે 23-11ના રોજ છે તે માટે ખૂબ જ અગત્યની રહેશે. તે માટેની જ આ બધી ટેસ્ટ છે. તો ચાલો શરૂ કરીએ મુખ્ય સેવિકા માટેની ટેસ્ટ નંબર 12. સૌથી પહેલો ક્વેશ્ચન છે, પોષણ અભિયાનની ટેગલાઇન શું છે? અગાઉ આપણે પોષણ અભિયાનનું પૂરું નામ પણ જાણ્યું હતું કે પોષણ અભિયાનનું પૂરું નામ શું છે. જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો. તો આપણે વાત કરીએ પોષણ અભિયાનની ટેગલાઇન શું છે. તો પોષણ અભિયાનની ટેગલાઇન, ઓપ્શન એ, સહી પોષણ દેશ રોશન, એ પોષણ અભિયાનની ટેગલાઇન છે. ફરીથી જોઈ લેજો, સહી પોષણ દેશ રોશન, એ પોષણ અભિયાનની ટેગલાઇન છે. બીજો ક્વેશ્ચન છે, સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને સેના માટેની આર્થિક સહાય આપવામાં આવે છે? તો સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને, ઓપ્શન આવશે બી, સાચો આન્સર છે, સાયકલ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે, વોશનું પૂરું નામ જણાવો. તો વોશનું પૂરું નામ શું છે? તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, વોશનું પૂરું નામ વોટર સેનિટેશન એન્ડ હાઇજીન છે. વોટર સેનિટેશન એન્ડ હાઇજીન એ વોશનું પૂરું નામ છે. ચોથો ક્વેશ્ચન છે, વૈશ્વિક રસીકરણની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વૈશ્વિક રસીકરણની ઉજવણી, ઓપ્શન ડી સાચો આન્સર છે, 10 નવેમ્બરના રોજ વૈશ્વિક રસીકરણની ઉજવણી કરવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન છે, 100 ગ્રામ આમળામાં વિટામિન સીની માત્રા કેટલી હોય છે? તો 100 ગ્રામ આમળામાં વિટામિન સીની માત્રા, ઓપ્શન બી સાચો આન્સર છે, 600 મિલીગ્રામ જેટલી હોય છે. 100 ગ્રામ આમળામાં 600 મિલીગ્રામ જેટલી વિટામિન સીની માત્રા હોય છે. જો મિત્રો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારી જી જોબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, તેમજ અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. છઠ્ઠો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે? તો ગુજરાતમાં ટોટલ, ઓપ્શન બી સાચો આન્સર છે, ગુજરાતમાં ટોટલ 44 નારી અદાલતો કાર્યરત છે. સાતમો ક્વેશ્ચન છે, WHO મુજબ ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશન, એટલે કે ORSના બંધારણ મુજબ તેમાં સોડિયમ કાર્બોનેટની માત્રા કેટલી હોય છે? તો ORSમાં સોડિયમ કાર્બોનેટની માત્રા WHO પ્રમાણે, ઓપ્શન એ સાચો આન્સર છે, 2.5 જેટલી હોય છે. સોડિયમ કાર્બોનેટની માત્રા ORSમાં 2.5 જેટલી હોય છે. આઠમો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું પ્રોટીન રેફરન્સ પ્રોટીન છે? નીચે પૈકી કયું પ્રોટીન રેફરન્સ પ્રોટીન છે? તો ઓપ્શન એ સાચો આન્સર છે, ઈંડાનું પ્રોટીન એ રેફરન્સ પ્રોટીન છે. નવમો ક્વેશ્ચન છે, ટોમેટો સોસ બનાવતી વખતે કયું પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે? તો ટોમેટો સોસ બનાવતી વખતે, ઓપ્શન બી સાચો આન્સર છે, ઓપ્શન બીમાં છે, સોડિયમ બેન્ઝોએટ. ટોમેટો સોસ બનાવતી વખતે કયું પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે? તો આન્સર આવશે બી, સોડિયમ બેન્ઝોએટ નાખવામાં આવે છે. દસમો ક્વેશ્ચન છે, સર્ગવાસસિંહને કેલ્શિયમની એક ગોળી ખાલી જગ્યા મહિનાથી અપાય છે? તો સર્ગવાસસિંહને કેલ્શિયમની એક ગોળી, સાચો આન્સર છે ઓપ્શન સી, 4, 5, 6 માસે, એટલે કે 4th, 5th, 6th મહિનાથી અપાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો. અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારી જી જોબ ચેનલને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. થેન્ક યુ.